આવ નવા વિડિયોની માહિતી નોટિફિકેશન દ્વારા મળે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને ધોરણ ત્રણના પ્રથમ પરીક્ષાના પેપર શીટ જોતા હોય તો એ પણ મળશે ક્યાંથી મળશે એવું તમને આગળ જણાવું ચાલો ધોરણ ત્રણ આપણું જે છે તે આસપાસ વિષય પર્યાવરણ તમે કહો છો તે અને પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ અને આપણું પેપર છે ચાલીસ ગુણનું તો વિદ્યાર્થી મિત્રો આપણે ચાલીસમાંથી ચાલીસ ગુણ મેળવવા છે તો એના માટે આપણે આ રીતે સરસ મજાનું પેપર સોલ્વ કરવું પડે તો ચાલો જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો આવું તમને બે માર્ક્સમાં પૂછી શકે લીમડાના પાનનો સ્વાદ કડવો હોય છે ખરું ગુલમહોરના પાંદડા મોટા હોય છે ખોટું પ્રશ્ન બે પ્રાણીઓની વિશેષતાના આધારે બે બે પ્રાણીના નામ લખો માળામાં રહેતા હોય તેવા પ્રાણી ચકલી કાગડો કબૂતર માથે સિંગડા હોય તેવા ભેંસ ગાય બળદ તળાવમાં રહેતા હોય તેવા પ્રાણી માછલી મગર કાચબો હોય તેવા પ્રાણી ગાય બિલાડી કૂતરો ખાલી જગ્યા પૂરો મારા મારા પપ્પાના પપ્પાને દાદા કહેવાય મમ્મીના ભાઈને મામા કહેવાય પપ્પાની બહેનને ફઈ કહેવાય મમ્મીની બહેનને માસી કહેવાય આવું તમને પૂછી શકે છે પ્રશ્ન ચાર માગ્યા મુજબ જવાબ લખો તમે જોયેલા હોય તેવા વિવિધ પ્રકારના વાહનોની યાદી તૈયાર કરો તો બસ હવે ઘણા પ્રથમ પરીક્ષા માટે સરસ મજાના પેપર જોવે છે સારી તૈયારી કરવા માટે સોલ્યુશન માટે બરાબર તો આ પેપર ક્યાંથી મળશે સર તો ભાઈ આ ધોરણ ત્રણ ના પ્રથમ પરીક્ષાના એમ સરસ મજાના પેપરો આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે બધા જ વિષયના ત્રણથી બાર ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ મટિરિયલ અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષાના પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથી આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો એના વિડીયો બતાવો સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી તમારામાં આવે એટલે પેડ પેડ કોર્સમાં જુદા જુદા પ્લાન એમાંથી તમને ધોરણ આંકડા પેપર શેટ મળી જશે એક્ઝામ પેપરમાં એક્સ્ટ્રા પેપર ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરશો મિત્રો એટલે બાર ધોરણ સુધી ઉપયોગી છે તો ખાસ આજે સબ્સ્ક્રાઇબ કરો ડાઉનલોડ કરો કારણ કે લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરે છે તમારો વિષય પસંદ કરો ગુજરાતી ગણિત આસપાસ અંગ્રેજી જે વિષય જોવો એમાં જે હોય તમે તમે જોઈ શકશો શકશો અથવા શાળા મિત્રની અંદર પણ છે બરાબર એમાં મેળવી ઓકે ચાલો હવે ફરી પાછા આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો માગ્યા મુજબ જવાબ લખો તમારા ઘરમાં પાણીનો ઉપયોગ તમે ક્યાં ક્યાં કરો છો તો હાથ પગ ધોવા માટે મોં ધોવા માટે પાણી પીવા માટે નાહવા માટે રસોઈ બનાવવા માટે પોતું કરવા માટે ગાય કે પશુને પાણી પીવડાવવા માટે તમને બે વાનગીના નામ લખો મોહનથાળ લાડુ કારેલાનું શાક શાક પણ વાનગી જ ગણાય છે મિત્રો ઓકે બટાટાનું કારણ કે એમાં એક વસ્તુ ના હોય ગુલાબ જાંબુ માગ્યા મુજબ લખો તમે ઘરમાં કયા કયા કામમાં મદદ કરો છો ઘર કામમાં જો કોઈ ગામડે રહેતું હોય તો ખેતી કામમાં નિંદણ કરવામાં બજારથી વસ્તુઓ ખરીદવામાં બરાબર પછી ખેતરમાંથી જે કોઈ પાક તૈયાર થઈને આવે તો એને રિપેર કરવામાં બકરા ચરાવવામાં ખેતી કામમાં એટલે બધા અલગ અલગ જવાબ આવી શકે છે છે તમારા ઘરમાં નીચેના કાર્યો કોણ કરે તે લખો રસોઈ બનાવવાનું મમ્મી એટલે કે માતા બજારથી સામાન લાવવાનું પપ્પા એટલે કે પિતાજી ચલો મને ઓળખો મારે માથે સુંદર કલગી છે કુકડો હું કુહુ કુહુ બોલું છું કોયલ હું પાંદડા સીવીને ઘર એટલે કે માળો બનાવું છું દરજીડો હું કા કા બોલું છું કાગડો યોગ્ય જોડકા જોડો શિક્ષક તો કે ભણાવે છે દર્દીની સારવાર કરે છે કુંભાર માટલા બનાવે છે અને ટપાલ લાવે છે મુજબ જવાબ લખો ઋતુઓ કેટલી છે કઈ કઈ ઋતુઓ ત્રણ છે શિયાળો ઉનાળો ચોમાસુ બાઇક મોટર ગાડી મોટર ને બે પૈડા હોય છે બાઇક મોટરસાઇકલ પણ લખી શકો ટ્રક અથવા બસ ને ઘણા બધા પૈડા હોય છે ચલો યોગ્ય વિકલ્પ પસંદ કરો નીચેના માંથી કઈ વસ્તુ નથી તો વસ્તુ કાચી ખાઈ શકાય દીપાનું ફ્રોક ફાટી ગયું છે તો કોની પાસે સંધાવશે દરજી પાસે જયનું ચંપલ તૂટી ગયું છે તો કોની પાસે સંધાવશે મોચી પાસે એમ પ્રશ્ન અગિયાર માગ્યા મુજબ જવાબ લખો જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ તો જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે બજારમાં કોઈક વસ્તુ લાવી આપીશું રસ્તો ઓળંગવામાં મદદ કરીશું બધી વસ્તુ ઓળખાય એટલે એવી રીતે શીખવામાં મદદ કરીશું ચલો બ્રેન લિપીમાં ટપકાની સંખ્યા છ હોય છે જળ બચાવો જીવન બચાવો તો આ સાથે આવું મિત્રો સરસ મજાનું પેપર હોય બરાબર તો આ પેપરનું આપણે શું કર્યું સરસ મજાનું સોલ્યુશન કર્યું તો આવી રીતનું તમને પ્રશ્ન પૂછે કારણ કે દરેક જિલ્લાના પેપર સરખા નહીં હોય અલગ અલગ પેપર હશે પણ આપણે આવા બધા પેપરોની જો તૈયારી કરીએ વ્યવસ્થિત તો ચાલીસ માંથી ચાલીસ માર્ક્સ મળી શકે તો મેળવવા છે કે નહીં ચાલો આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો જેથી અમે આવા વધુને વધુ વિડીયા બનાવી તમારા સુધી પહોંચાડી શકીએ તો હા પેપર શેટ જોતો હોય તો અહીંથી પેડ કોર્સમાંથી મેળવી લેજો ત્રણથી બારના વિડીયો તમારે આગળ ભણવું હોય તો એના બધા વિડીયો છે ઓકે તો ખાસ ચેનલમાં નવે છે અને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બાજુમાં બે લાયકન પ્રેસ કરો અસ્તુ જય હિન્દ જય ભારત અને બધાને વેડ ડિજિટલ પરિવાર વતી શુભકામનાઓ ચાલીસ માંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થાય એ માટે અસ્તુ જય હિન્દ જય ભારત